ને મિત્રો, મજામાં મિત્રો, આપણે આગળ વધીએ કે સિટિંગ અરેન્જમેન્ટમાં કેવું કેવું પૂછાય છે અને કેટલું બધું સહેલું છે. મિત્રો, મજા આવી રહી છે ને? ધેટ્સ ગુડ. મિત્રો, જે આપણે જોયું કે એક લાઇનમાં બેઠા હોય, બે લાઇનમાં બેઠા હોય, ચોરસમાં બેઠા હોય, વર્તુળમાં બેઠા હોય, ષટ્કોણમાં બેઠા હોય, તો એ બધામાં કઈ બાબતે આપણે ધ્યાન રાખવાનું છે? અને એકવાર ખાલી ખબર પડી ગઈ કે આમ જ કરવાનું છે, તો પછી કોઈ પણ દાખલા એ આપણા માટે ઇઝી છે. જેમ કે જીપીએસસીમાં જ પૂછાયેલું 2017 ની અંદર કે 6 વ્યક્તિઓ એ બી સી ડી ઈ અને એફ વર્તુળાકારે ઊભા છે. એટલે હવે મિત્રો, આપણે જે વાત કરવાની છે ને એ વર્તુળાકારની છે, બરાબર? અને આ વર્તુળાકારે ઊભા છે, ડી અને સી ની વચ્ચે બી છે. હવે જો પેલી વસ્તુ કે 6 જણા હોય ને મિત્રો, તો તમે લોકો છે ને આ રીતે સીધા 6 આમ કરી શકો છો. અને જો આમ સામ સામે આવતા હોય એવું બધું દેખાય, કારણ કે જનરલી એ લોકોનું ધ્યાન હોય છે કે આવું કંઈક પૂછવું છે. અને બીજી વાત કે અહીંયા ક્યાંય પણ કોઈની વચ્ચે છે કે એવું કંઈ હોય ને, એમાં કાંઈ વાંધો નથી, પણ ક્યાંક ડાબે કે જમણે ને એવું કંઈક લખવું ને, તો એને પહેલા આપણે એને પ્રેફરન્સ આપવાનો છે. તો ડી અને સી ની વચ્ચે બી છે, ઓકે? એટલે આપણે સાઈડમાં લખી શકીએ કે આ ડી છે, સી છે, અને એની વચ્ચે બી છે. ઈ અને સી ની વચ્ચે એ છે, ઈ અને સી એની વચ્ચે એ છે. તો આવું તમે સાઈડમાં લખી શકો, જેથી કરીને ઈઝી થઈ જાય. ડી ની જમણે એફ છે. હવે જો કોઈ પણ જગ્યાએ આ ડી દાખલા તરીકે છે, એમની જમણી સાઈડમાં એફ છે. એટલે હવે તમારે શું કરવાનું કે એક જ વસ્તુ યાદ રાખવાની છે. શું ખબર છે? કે મિત્રો, જ્યારે વર્તુળાકારે બધા ઊભા છે અને કંઈ ચોખવટ ન કરી હોય ને, ત્યારે સમજી લેવાનું કે બધાના મોઢા કેન્દ્ર સ્થાને છે. ફરીથી ધ્યાન આપજો, ટેબલ ઉપર બેઠા હોય કે ગમે ત્યાં, જ્યાં સુધી સ્પષ્ટતા ન કરી હોય ત્યારે તો સમજી શકાય કે ટેબલ ઉપર હોય તો બધાનું ધ્યાન તો ક્યાં હોય, સેન્ટર ઉપર હોય. તો વર્તુળાકારે ઊભા છે તો બધાનું ધ્યાન સેન્ટરમાં છે. એક વાત એ થઈ ગઈ. સૌથી અગત્યનું જે શીખવાનું છે, માત્ર ને માત્ર એટલું છે કે આ ડાબે જમણે વાળું પ્રોબ્લેમ થાય છે મિત્રો, તો એના માટે કરવું શું? તો માત્ર એક જ ટેકનિક યાદ રાખશો, માત્ર એક ટેકનિક. કે જો મિત્રો, તમે ઘડિયાળ પહેરો છો, તમે કહેશો હા, તમારી ઘડિયાળ ક્યાં હાથમાં છે? તમે તરત કહેશો, સર, ડાબા હાથે ઘડિયાળ છે. બસ આ ચેપ્ટર પૂરું. મિત્રો, આટલું યાદ રાખવાનું હતું કે ડાબા હાથે ઘડિયાળ પહેરીએ છીએ. બસ આટલું યાદ રાખો, આ વર્તુળાકારનું તમામ તમને આવડી જશે. તો મિત્રો, આ ટેકનિક, હવે આ ટેકનિકમાં તમે શું કહેશો કે ભાઈ, ડાબા હાથે ઘડિયાળમાં શું શીખવાનું? સિમ્પલ, ઘડિયાળનો કાંટો તો તમને ખબર જ છે, બરાબર? કે ઘડિયાળનો કાંટો કેમ ચાલે? તો કે ઘડિયાળનો કાંટો દાખલા તરીકે આમ હોય તો આમ જ ચાલતો હોય, હા કે ના? તો એનો અર્થ કે આ બધું જે આ જે આમ આમ ચાલે છે, એમાં આ બધી વસ્તુ આ સાઈડ છે ને એ ડાબી સાઈડ હોય. બસ પતી ગયું. જ્યાં શબ્દ ડાબ્યો શબ્દ આવે ને, ત્યારે ઘડિયાળનો કાંટો યાદ કરી નાખવાનો, કારણ કે આપણે ડાબા હાથે જ ઘડિયાળ પહેરીએ છીએ. બસ આ ચેપ્ટર પૂરું. મિત્રો, હવે એવી મજા છે, દાખલા કહો કે જમણા, તો જમણા એટલે તરત જાય તો ઊંધો કાંટો ફેરવાનો, પણ ડાબો આવે એટલે ઘડિયાળ. હવે જો કોઈ પણ એક વસ્તુ પકડે, ડી ની જમણે એફ છે, બરાબર? તો જો ડી છે ને, કોઈ પણ જગ્યાએ આપણે લઈ લીધી, ચલો આ ડી લઈ લીધો. હવે જો જમણે કે ડાબે, જો આમ તો ડાબે થશે, બરાબર? એટલે ઊંધું જાય. ડી ની જમણે એફ છે એટલે આપણે અહીંયા એફ મૂકી દીધો, રાઈટ? હવે તમે જોજો કે બાકીનું બધું કેવી રીતે એડજસ્ટ થાય છે. કે તમે જ્યારે ડી બી સી કરવા જાવ છો, જોજો, સમજો, ડી બી સી, પણ તમે ડી બી તો આ બાજુ કરી જ નહીં શકો, કારણ કે તમને તો ખબર છે કે ડી અને સી ની વચ્ચે બી છે. ડી ને સી અહીંયા લ્યો તો બી તો આવવાનો નથી, એટલે કારણ કે આ એક તમે ફાઇનલ કર્યું, ફાઇનલ કરો ને એને પાછા તમે આમ કરી નાખો, એટલે હવે આ તો એકદમ ફિક્સ થઈ ગયા. તો હવે શું થશે? તો કે ડી બી સી જ છે, એટલે ડી પછી કોણ છે? તો કે બી જ છે. બી પછી કોણ છે? તો સી. આ બધા ફાઇનલ થતા જાય છે. બીજું, ઈ એ સી. હવે જુઓ, જે ઈ એ સી કરવું હોય, તમારે ઈ પછી એ પછી સી, એટલે તમે ફરજિયાત તમે અહીંયા ઈ મૂકશો, અહીંયા એ મૂકશો અને સી, કારણ કે તમારે બીજું તો હવે વિકલ્પ જ નથી રહ્યું. એટલે કે આ વસ્તુ પણ આવી ગઈ, આ પણ વસ્તુ આવી ગઈ. એટલે હવે તમે આગળ આખી આખી વસ્તુ ક્લિયર છે. અને ક્લિયરમાં તમને એમ પૂછે કે બી ની સામે કોણ છે અને બી ના ડાબે કોણ છે. ચલો, બી ના ડાબે પૂછે તો તરત કહેશો સી. બી ના જમણે પૂછે તો કે ડી. બી અને એફ વચ્ચે કોણ છે? તો કે ડી. ડી ની સામે કોણ છે? તો કે એ. આવું કંઈ પણ પૂછે છે, બસ બીજું તો કંઈ પૂછવાના નથી. એ બી ની બી ના બીજા ક્રમે ડાબે કોણ છે? તો આ પેલો ક્રમ ને આ બીજો ક્રમ એ. ચલો, બી ના જમણા ક્રમે બીજા ક્રમે કોણ છે? બી ના જમણા જમણી સાઈડ બીજા ક્રમે, તો જમણી સાઈડ એટલે તમે જે ઘડિયાળનો કાંટો ઊંધો હલાવશો, તો આ રીતે આ પહેલો ક્રમ ને બીજો ક્રમ એફ આવશે. મિત્રો, સમજાઈ રહ્યું છે? બસ આવું પૂછાય છે. તો જીપીએસસી માં પૂછાણું હતું. હવે એનો પ્રશ્ન જુઓ, એ અને એફ ની વચ્ચે કોણ છે?
ચાલો એ ક્યાં તો કે આર્યું, એફ ક્યાં તો કે આર્યું, તો કોણ છે ઈ, ઈવડું ઈ. યસ, આ જવાબ બિલકુલ સાચો. મજા આવી મિત્રો. તો આ સાથે આ ચેપ્ટર પૂરું. તો આ જે ગોળાકારો હોય, વર્તુળાકારો, એમાં બધા ગભરાઈ જાય છે. અને સિમ્પલ યાદ રાખશું આપણી ટેકનિક, જયેશ સરની ટેકનિક શું, ડાબા હાથે ઘડિયાળ. તો ઘડિયાળનો કાંટો જે રીતે ચાલે એ રીતે ડાબી સાઈડ શબ્દ બોલે ગમે ત્યાં હોય, એટલે તમને ઘડિયાળનું તો યાદ જ છે, એટલે કામ પતી ગયું. એકદમ ક્લિયર મિત્રો. તો હવે આટલી જ વાત મહત્વની હતી. ચલો આપણે એક બીજું ઉદાહરણ જોઈએ જેથી તમે શ્યોર બની જાઓ. મિત્રો આ સમ પણ ફરીથી જોઈએ, આ પીએસઆઈમાં પૂછાયેલો હતો. જે લોકો પીએસઆઈની તૈયારી કરે છે એમને પણ મજા આવશે. તો મિત્રો થોડુંક હાઈ લેવલનું પૂછે તો શું હોય, એમ આમ હાઈ લેવલ કંઈ છે જ નહીં, પણ તમને દાખલા તરીકે એવું થાય કે સર આમાં હાઈ લેવલમાં શું આવતું હોય, તો આ બધું હાઈ લેવલ કહેવાય. કારણ કે એણે વાતો કરતા કરતા કંઈક બીજી વાતે કરી છે. ચલો જોઈ લઈએ. એ બી સી અને ડી એક ગોળ ટેબલની ફરતે બેઠા છે. તો મિત્રો ખબરનો આપણે કંઈ ચોખવટ ના કર્યું તો સમજી લેવાનું કે એનું બધા એનું મોઢું તો કે બાજુ હોય. એવું કે ને કે ગોળ ટેબલ ફરતે ઊંધા મોઢે બેઠા છે, અથવા તો ટેબલની વિરુદ્ધ સાઈડમાં મોઢું રાખીને બેઠા છે, ત્યારે જ આપણે એક બીજી વસ્તુ વિચારવાની. બાકી આમાં તો સિમ્પલ. તો એ બી સી ડી એટલે ચાર જણા હોય ને મિત્રો, ત્યારે તમારે છે ને આ રીતે જ લખી નાખવું, એટલે સામસામેનું આવવાનું જ હોય. પાંચ હોય તો કોઈ ટેન્શન ન હોય, તો લગભગ સામસામેનું પૂછે નહીં. તો એ બી સી ડી એક ગોળ ટેબલની ફરતે બેઠા છે, એ રસોઈયાની સામે બેઠો છે. હવે જો કોઈ પણ જગ્યાએ એ કરી નાખો અને અહીંયા કરી નાખો રસોઈયો, આ ર એટલે રસોઈયો, બરાબર, એટલે એની સામે રસોઈ બેઠો છે, આમાં કઈ વાંધો નથી. બી છે એ નાઈની જમણે બેઠો છે. હવે જો હવે બી અને નાઈ, નાઈની જમણે એટલે નાઈ તમારે સાઈડમાં મસ્તા બતાવો, અને જમણે એટલે તમે શું કરશો, ચાલો વિચારો. તો આપણો ખબર છે કાંટો છે આમ ચાલે છે, તો નાઈની જમણે એટલે કે તમે બી છે ને આમ કંઈક વિચારશો કે જ્યાં પણ આપણે મૂકશું ત્યારે આ રીતે ક્યાંક મૂકવાના છે, રાઈટ, આમ ક્યાંક મૂકવાના છે. તો આમ ક્યાંક આવતો હશે, જો ના એ તમે અહીંયા લખો તો બી અહીં લખશો, ના એ અહીંયા હશે તો બી, ના એ અહીંયા તો બી, આ રીતે કંઈક આવશે. એટલે આટલો ક્લિયર થઈ ગયું. એટલે આ સાઈડમાં પછી અહીં ફિક્સ કરશું. બી છે એ નાઈની જમણે બેઠો છે, ઓકે, બેઠો છે. દરજીની ડાબે ધોબી બેઠો છે, બરાબર. એટલે કે દાખલા તરીકે આ દરજી અહીં તમે કરો છો, તો ધોબી છે ને એ ક્યાંક અહીંયા હશે ધોબી. કારણ કે જો ડાબી સાઈડ એટલે આપણી જો કાંટો છે એ આમ ફરે છે, હા કે ના, તો આ રીતે આવશે. પછી સી ની સામે ડી બેઠો છે, બરાબર. તો સી અને ડી એ સામે બેઠા છે, તો એ અને બી નો વ્યવસાય શું. હવે મિત્રો સામે એ તો આવી ગયો, તો સી અને ડી તો આમ અહીંયા તો હોય જ નહીં, કારણ કે નહીં તો એ તો આવી ગયો છે. એટલે તમે કોઈ પણ જગ્યાએ સી અને ડી મૂકી દો, આટલું થઈ ગયું. એટલે કે આટલું મૂક્યા પછી આપણે હવે આગળ વધીએ છીએ. શું આગળ જો આ ફાઇનલ જ છે, આ ફાઇનલ જ છે, કારણ કે આમાં આપણે કંઈ ચેન્જ નહીં કરી, આટલી બધી ક્લિયર કટ જ છે. હવે સી અને ડી કદાચ બદલાવવું પડે કે નહીં આપણે ખબર નથી, પણ આપણે જે જે વસ્તુ જાણીએ છીએ એનો ઉપયોગ કરી. તો પહેલી વસ્તુ આ એક આવી કે આ જે બી છે અને આ નાયક છે, બરાબર, તો એનો ઉપયોગ શું કરો. તો તમે વિચારો જ્યારે એ અહીંયા છે, સી અહીંયા છે, ડી અહીંયા છે, તો એક ફાઇનલ આ પણ થઈ ગયું કે બી અહીંયા જોઈ જો, સમજતા જાજો મિત્રો. હવે બીજી વાત કે જ્યારે હું પેની બદલાવું, જ્યારે બી છે જો નાયક અને બી, બરાબર ને, તો આ તમને એ ખબર પડી કે આ નાયક પણ હશે, રાઈટ, એટલે આ પણ તમારું ફાઇનલ થઈ ગયું કે આ નાયક હોય, કારણ કે તમને આ ક્લિયર કટ જ આપ્યું છે. બીજું એ આપ્યું છે કે ધોબીના અનુસંધાન આપ્યું છે. શું ધોબીના અનુસંધાન આપ્યું છે? તો તમે એ જુઓ કે જે દરજી છે ત્યાંથી ધોબી. હવે જો આ બે વસ્તુ ફાઇનલ છે, ધ્યાન એકદમ ધ્યાન આપજો, કારણ કે આ તો બે વસ્તુ ક્લિયર કરી નાખી છે, આ અને આ. હવે તમારે દરજી અને ધોબી, તો આ તમારે ફરજિયાત દરજી લેવું પડશે, અને એની જ આ લાઈનમાં એટલે કે આ ધોબી, એટલે આ પણ ફાઇનલ થઈ ગયું. તો મિત્રો કેટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ તમારા આગળ, આખે આખું જે ચિત્ર છે એ ક્લિયર થઈ ગયું છે. હવે કે દરજીની સામે ર એટલે રસોઈયો છે, નાઈની સામે ધોબી છે, બીજું એની સામે બી છે, બીની સામે એ છે, સીની સામે ડી છે, ડીની સામે, હવે તમને પૂછે સીની જમણી સાઈડ, એટલે તમે વિચારશો જો ડાબી સાઈડ હોય તો તમે આમ કાંટો લો, જમણી સાઈડ તો કે આ કોણ છે, તો કે રસોઈયો છે, કોણ છે તો બી છે, જે કંઈ તમારે હવે પ્રશ્ન એ લોકોને પૂછવા પૂછી શકે. તો હવે માત્ર એને શું પૂછ્યું છે, જોનો એ અને બી નો વ્યવસાય શું છે. તો એ શું છે, તો કે દ એટલે દરજી, બી શું છે, બી છે તો રસોઈયો, તો દરજી અને રસોઈયો એવું છે, હા છે. મિત્રો મજા આવી. તો આવું પીએસઆઈમાં પૂછ્યું હતું. તો મિત્રો હવે તમે
એટલું યાદ રાખો કે તમને જે માહિતી આપી હશે ને એ પરફેક્ટ આપી હશે, કંઈ ઘટતું નહીં હોય, ખાલી તમારે સિક્યોરિટી ઊભી કરવાની છે. પણ મિત્રો ગભરાઈ નહીં જવાનું, આ તમે જેમ પ્રેક્ટિસ કરશો ને એમ તમે આના માસ્ટર બનતા જશો. તો પ્રેક્ટિસ માટે પૂરતો સમય છે, તમારી પાસે બુક પણ છે, ન હોય તો મને વાત કરજો, વોટ્સઅપ કરજો. પણ એટલી ખબર છે કે આપણે જાજુ કામ કરવું હોય તો જેટલી પ્રેક્ટિસ કરશો એમાં તમને કોન્ફિડન્સ પણ આવશે અને સાથે સાથે તમારો સમય પણ ધીમે ધીમે, જે અત્યારે લાગે છે 5 મિનિટ, એ પછી 2 મિનિટ થઈ જશે, પછી 1 મિનિટ, ને પછી તમે 1.5 મિનિટમાં પણ આ પૂરું કરી શકશો. હજી એક ઉદાહરણ જોવું છે, ચાલો જોઈ લઈએ. મિત્રો યસ, તમારા માટે એક સરસ મજાનું આ સિટિંગ એરેન્જમેન્ટ માટેનું ઉદાહરણ, અને તમને જાણીને આનંદ થશે આ પણ પીએસઆઈમાં પૂછાયેલું, મતલબ કે પીએસઆઈમાં આ પ્રકારના પૂછાય છે. પણ મિત્રો આટલું જ કરો, આટલા બધા માર્ક્સ મેળવો. મિત્રો એક જ વસ્તુ ખાલી જાણવાથી જો આટલા બધા માર્ક્સ મળતા હોય તો યસ, આની માસ્ટરી મેળવવી જોઈએ. પણ ઓલરેડી તમને માસ્ટરી તો આવી ગઈ છે, કારણ કે હવે તમને બધી ખબર છે. અને યસ મિત્રો, બહુ ઝડપથી તમે કરી શકશો. મને મને એક વિચાર આવે છે કે તમે એક કામ કરો, આ વિડીયો HW માં રાખો, તમે ઝડપથી અત્યારે ટ્રાય કરો. અને હા, તમારે શું કરવાનું છે, આ 5-5ના જવાબ પણ આપવાના છે. અને સૌથી અગત્યની વસ્તુ મિત્રો, તમારે કેટલી મિનિટ લાગી એ પણ કહેજો, કારણ કે 5 માર્ક મેળવવા માટે કેટલી મિનિટ લાગે છે, એટલીસ્ટ 5 મિનિટથી વધે નહીં. અથવા તો ધારો કે શરૂઆત છે તો ભલે ને 7 મિનિટ થાય, પણ જો 7 મિનિટથી ઓછું થતું હોય તો રાજી થજો, કારણ કે આપણી બહુ સ્પીડ લેવી છે. મને ખબર નથી, પણ તમે જેટલી સ્પીડ લેશો એટલો ક્યાંક ને ક્યાંક ફાયદો થવાનો છે. તો તમારી સ્પીડને કેમ ઝડપથી લઈ જાવી એ તો આપણે શીખી રહ્યા છીએ. તો મિત્રો મજા આવી? યસ, હજી તમામ પ્રકારના ઉદાહરણ જોઈ લેશું, પછી તમારો કોન્ફિડન્સ જોજો. અને હા, હજુ તો તમે પ્રેક્ટિસ કરવાના છે, મારા પાસે પણ વધુને વધુ દાખલા જેમ જેમ આવશે હું કરાવતો રહીશ. વિશ યુ ઓલ ધ બેસ્ટ. હા, પણ અત્યારે આ જ દાખલો તમારે ટ્રાય કરવાની છે. સ્ટાર્ટ નાઉ.